રાજ્યની અંદર જ વધારે ચૂકવણું કર્યું છે, 20-22 કરોડ સુધીનું ચૂકવણું હોય તો હવે એવું બને કે જામનગરના દરેક ઘરને તો આપણે નહીં કરી શકીએ, પણ રાજ્યની અંદર સૌથી વધારે ચૂકવણું આપણું થયું છે અને આપણી ટીમ શ્રાવણ મહિનામાં જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં લોકોની ઘરવખરી અને સંપત્તિને ભારે નુકસાન થયું હતું. પૂર પ્રભાવિતોને સહાય ચૂકવણીમાં વિલંબની ફરિયાદો હજુ પણ ઉઠી રહી છે. આજે કોંગ્રેસના કોર્પોરેટરો તથા આગેવાનો દ્વારા પૂર પ્રભાવિત જનતા સાથે આ અંગે સેવા સદન પહોંચી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સંબંધિત અધિકારી દ્વારા મીડિયા સાથેના સંવાદ દરમિયાન રાજ્યમાં પૂરની સૌથી વધુ સહાય જામનગરને ફાળવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ ઉઠે છે કે જામનગરને સૌથી વધુ સહાય ફાળવાઈ છે તો સેંકડો પૂર પ્રભાવિતો એનાથી વંચિત હોવાની ફરિયાદ કેમ કરી રહ્યા છે? કાચીની ખડકી, પટણી વાડ, આવા ચકલા વિસ્તાર, આ બધા જે વિસ્તારો છે એમાંથી કેટલાક લોકો અહીંયા આવેદન પત્ર માટે આવ્યા છે. એમને લોકોને ઘર વખરીની સહાય કે જે ચૂકવણા થાય છે એમાં હજુ ચૂકવણા કેટલાક ના મળ્યા છે, પડોશમાં આવ્યા હોય પણ પોતાના ના આવ્યા, પ્રશ્ન એ લોકો રજૂ કરી રહ્યા છે. હવે અમે પણ અત્યારે ઝડપથી ચૂકવણા દરેકના થાય એ પ્રયત્ન કરીએ છીએ, પણ ઘણા લોકોમાં તકલીફ એવી હોય છે કે બેંક ખાતાનો નંબર જયારે લખ્યો હોય ત્યારે એક આંકડાની પણ ભૂલ હોય તો ઓનલાઈન પેમેન્ટ છે જે એમના ખાતામાં સીધું જાય છે એ જતું અટકી જાય, એટલે એવા સુધારા કદાચ કરવા પડે. અને ખૂબ કેસ એવા પણ ધ્યાને આવેલા છે કે જે લોકોએ સર્વે ટીમ જયારે 30-4 તારીખ સુધી લગભગ એમણે કામ કર્યું તો એ ટાઈમ પછી ત્યારે એ લોકો બહાર ગામ હોય પાછળથી ફોર્મ આપ્યા હોય તો એવા લોકો પણ ઘણા ચૂકવણા ન થયા હોય એવું બની શકે, એટલે આવી રજૂઆતો એમ છે. અને ભૂલ કે સુધારો હશે તો અમે 100% જેન્યુઇન પ્રયત્ન કરીને ચૂકવણું થઈ જાય એવું અહીંયાથી ગોઠવણ કરશું. ના ના, કોર્પોરેટરો દરેક વિસ્તારમાં જે તે જગ્યાએ જ્યારે સર્વે ટીમ ગઈ ત્યારે કોર્પોરેટરો જોડે જ હતા અને એક એક વોર્ડમાં 700-800 જેટલા ઘર એમને બતાડ્યા હોય એ તમામના ફોર્મ ભર્યા જ છે. રાજ્યની અંદર વધારે ચૂકવણું કર્યું છે, 20-22 કરોડ સુધીનું ચૂકવણું હોય તો હવે એવું બને કે જામનગરના દરેક ઘરને તો આપણે નહીં કરી શકીએ, પણ રાજ્યની અંદર સૌથી વધારે ચૂકવણું આપણું થયું છે અને આપણી ટીમોએ 3-4 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરી છે. આટલા 20,000 એ જ કહું છું કે હવે સર્વે ટીમોએ કામ કરી લીધું છે, એનું કામ એણે જેટલા ફોર્મ આપ્યા છે દરેકનું ચૂકવણું આપણે કરીએ છીએ, એમાં 60-70-80% સુધીનું પતી ગયું છે. કોઈક કેસમાં આવા તકલીફો હોય એ બધાના અમારે હવે એના બાબતે તો મને અમારા ઉપરના અધિકારીઓ જયારે કઈ નહીં મમ્મી, 5 તારીખે આવ્યા, 4 તારીખે આવ્યા.
જામનગરમાં રસ્તાઓની હાલત ખરાબ છે. કમરતોડ અને જીવલેણ અકસ્માતજનક જોખમી રસ્તાઓ પરથી પસાર થઈ ઘરે પરત પહોંચવું નાગરિકો માટે મોતના મુખમાંથી સલામત આવવા જેવું છે. ત્યારે આજે નિંભર તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાડાઓમાં બેનર પ્રદર્શિત કરી કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ખાડાઓ બોરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનથી સત્તાધીશો જાગે કે ન જાગે, પરંતુ અમુક રસ્તાના સમારકામથી લોકોને તો રાહત મળી છે. આવા વિરોધ પ્રદર્શનો થતા રહેવા જોઈએ. સત્તાધીશો ન કરે તો વિપક્ષે જનતાના કાર્ય કરવા જોઈએ. પરંતુ જોકે એક સવાલ એ પણ ઉઠે છે કે વિપક્ષ આવા કાર્યો કરશે તો સત્તાધારીઓની સત્તા શું કામની છે? શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ શાસિત મહાનગરપાલિકા જે ભ્રષ્ટાચાર, ભાજપ શાસિત મહાનગરપાલિકા કહી તો કંઈ નવાઈ નથી. જામનગરમાં ચોમાસુએ વિદાય લીધી એને ખાસો સમય થઈ ગયો. જામનગરના જે મેઇન રોડ છે, જામનગરનો મેઇન રોડ આ લાલપુર બાયપાસ રોડ કહેવાય, અહીંયા મસ્ત મોટા સરસ સિમેન્ટ રોડ બનાવ્યા, પણ એમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકી હોય. જામનગરમાં વરસાદ પડ્યો ત્યારથી અત્યાર સુધી એક કંઈ જામનગરના મેઇન રોડ એવા નથી કે જ્યાં મસ્ત મોટા ખાડા ના પડ્યા હોય. આ ખાડા પૂરવા માટે જામનગર મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે એને મેં વારંવાર રજૂઆત કરી છે. અમે આ ખાડાઓમાં હાર પહેરાવી અને આ લોકો જે કુંભકર્ણની નિંદ્રામાં, જે સત્તાના નશામાં સૂતેલા છે એને જગાડવા માટે પણ પ્રયત્ન કર્યા છે. પણ આ લોકો જેમ ચૂંટણી આવે છે તેમ જે રાજનીતિ, મતભેદ કરીને મત લઈ જાય છે જાતિ નાતિના નામ ઉપર, અને પ્રજાને ગુમરામ કરવા કામમાં કાંઈ કરતા નથી, ત્યારે આજે જે સત્તાધીશોનું જે કામ છે વિરોધ પક્ષે કરવું પડે છે. આજે અમે જામનગર મહાનગરપાલિકાના જે આ કુંભકર્ણના નશામાં સૂતેલા સત્તાધીશોને, અધિકારીઓને જગાડવા માટે અમારા કાર્યકર્તાઓએ સાથે મળી અને ક્યાંય પબ્લિકને જાનહાનિ ના થાય, ક્યાંય આ પબ્લિક આ ખાડામાં પડીને ક્યાંય લાગે નહીં, અકસ્માત ના થાય માટે આજે અમે ખાડા પૂરવા નીકળ્યા છીએ. હજી પણ કહી છીએ જામનગરની જનતાને, આ જાનહાનિ તમારા માટે છે, આ ખાડાઓનો ભય તમારા માટે છે. ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવો અને આ જીએમસીના અધિકારીઓને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડો અને અમને અમારો સાથ આપો. અમે પણ જનતા માટે આ કામ કરીએ છીએ. આ કામ ખરેખર ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને કરવાના હોય, ચૂંટેલા પદાધિકારીઓને કરવાના હોય, પણ આ કામ અમારા વિરોધ પક્ષના નેતાઓ સાથે અમારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આ ખાડાનગર છે, જામનગરને નવું નામ દઈએ તો પણ વાંધો નહીં. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.